એક બાજુ જ્યાં કોરોના વાયરસનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને ગુજરાતમાં પણ તે ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે, ત્યાં લોકો કોરોના વાયરસના ચેપ પ્રત્યે બેદરકાર જોવા મળી રહ્યા છે. ગઈકાલે જનતા કર્ફ્યુ બાદ આજે મોટા પાયે લોકડાઉનની સ્થિતિ હોવા છતાં લોકો રસ્તા ઉપર જોવા મળતા મોટી ચિંતા ઊભી થઈ છે. લોકડાઉનના જનતાએ ચિત્રા ઉડાવી દીધા છે, જેને પગલે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને લોકડાઉનનો કડક અમલ કરવા કહ્યું છે. સુરત શહેરની જો વાત કરીએ તો આજે પોલીસ પ્રશાસનનો સજ્જડ બંદોબસ્ત છે, તેમ છતાં સુરતી લાલાઓ કોઈ ના કોઈ બહાને બહાર નીકળવાનો પ્રયાસો કરી રહ્યા છે અને મહામારીના પગલે જે લોકડાઉન કર્યું છે તેનું છડે ચોક ઉલ્લંઘન કરી રહ્યા છે. લોકડાઉનના જનતાએ ચિત્ર ઉડાવ્યા છે, જેના પગલે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને લોકડાઉનનો કડક અમલ કરવા કહ્યું છે. 23 રાજ્યમાં કોરોના વાયરસે પગપેસારો કર્યો છે. કોરોના ત્રીજા સ્તરમાં ન પહોંચે તે માટે દેશના અનેક રાજ્યમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકો તેના પર અમલ કરી રહ્યા ન હોવાથી પીએમએ આને ગંભીરતાથી લેવાનું જણાવ્યું હતું અને સૂચના કરી હતી. સાથે સાથે પીએમએ રાજ્યને કડક અમલ કરવાનું કહ્યું છે. કેન્દ્રએ રાજ્યને લોકડાઉન કરવાનો કડક કાયદાનો આદેશ આપતા કહ્યું હતું કે ઉલ્લંઘન કરનાર પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. કોરોના વાયરસને લઈને સુરતનો લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે રેલવે સ્ટેશનને બંધ કરી પોલીસ ગોઠવવામાં આવી છે. પોલીસ અને એસએમસીના કર્મચારીઓને સામાજિક સંસ્થાઓ દ્વારા નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો. આજે આપણે કોરોના વાયરસના ગુજરાતમાં 23 કેસ નોંધાયા છે અને આજથી 25 તારીખ સુધી સુરતને લોકડાઉન કરવામાં આવ્યું છે, પણ સુરતની જનતાઓને એ સરકારના એ નિયમની ધજિયા ઉડાવી દીધી છે અને એ નથી એ લોકોને એ ભાન કે ગવર્મેન્ટે જે કર્યું છે એ એમના હિત માટે કર્યું છે. અત્યારે આપણે હાલ સુરત રેલવે સ્ટેશન પાસે ઊભા છીએ અને આપ જોઈ શકો છો કે સુરત રેલવે સ્ટેશન પર તો ઉલટીકના આટલા ઓછા લોકો છે, પણ વરાછા કતારગામ એ બધા એરિયાની વાત કરીએ તો ત્યાં ગાડી લોકડાઉન જેવું લાગતું જ નથી. માત્ર ને માત્ર લોકોએ ધંધા રોજગાર બંધ કર્યા છે, પણ એ લોકો ઘરની બહાર આવીને બહાર બેસી રહ્યા છે અને આમ તેમ ફરવા જઈ રહ્યા છે, ટહેલવા જઈ રહ્યા છે અને મેડિકલનું જુઠ્ઠું બહાનું આપીને પોલીસની આંખો આગળથી જઈ રહ્યા છે. પોલીસે હવે કડક બનવાની જરૂર ઊભી થઈ ચૂકી છે. પોલીસ કડક નહીં બનશે તો જનતા નહીં સુધરશે. કેમેરામેન મયુર ટેલર સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. સુરત રેલવે સ્ટેશન એટલે એ કહેવાય હીરા ઉદ્યોગ ને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સૌથી અગત્યની, વિશ્વમાં સૌથી અગત્યની સિટી એટલે સુરત સિટી. અને સુરત સિટીનું રેલવે સ્ટેશન તમે 24 કલાક જોતા હો છો કે ધમધમતું હોય છે. તે હાલ કેમેરામાં હું તમને બતાવવાની કોશિશ કરી રહી છું કે સુરત રેલવે સ્ટેશનમાં અત્યારે તમને એક પણ વ્યક્તિ જોવા નહીં મળશે, માત્ર ને માત્ર સ્ટાફ. તમે મારી સાથે આવો, હું તમને બતાવવાનો પ્રયત્ન કરું અને આપણે પીઆઈની સાથે પણ વાત કરીએ કે લોકોને કઈ રીતની સેફટી પૂરી પાડવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો, આ છે સુરત રેલવે સ્ટેશન. આપ જોઈ શકો છો કે અહીંયા માલગાડીની સરકારે માલગાડી માટે હા પાડી છે અને માલગાડીનું કામ સ્ટેશનના કર્મચારીઓ કરી જ રહ્યા છે. આપણે એની સાથે વાત કરવાની પણ કોશિશ કરશું. ભાઈ, કેવું લાગી રહ્યું છે અત્યારે? આખું સુરત રેલવે સ્ટેશન શાંત છે તો અમે ગુજરાતી હિન્દી વાત કરી શકતા હશે. માલગાડી ચાલુ છે સાહેબ? માલગાડી ચાલુ છે. તો તમારું કામ ચાલુ જ છે? એટલે ચાલુ છે અમારું.
પછી સુરત સ્ટેશનમાં કોઈ બીજું કંઈ એવી કોઈ તકલીફ પડી રહી છે? કોઈ તકલીફ નથી. અત્યારે આપ સુરતના રેલવે સ્ટેશન એક પર છે, પ્લેટફોર્મ નંબર એક પર, અને આપ જોઈ શકો છો જે સૌથી બિઝીએસ્ટ સુરતનું રેલવે સ્ટેશન છે ત્યાં અત્યારે આખું સુમસાન છે અને માત્ર ને માત્ર અહીંયાના જ કર્મીઓ હાજર છે. જેવી રીતે મીડિયા કર્મીથી લઈ પોલીસ કર્મીથી લઈ આરોગ્ય વિભાગથી લઈ ગવર્મેન્ટના તમામ લોકો પોતાની ચિંતા કર્યા વગર સુરતની જનતાને કોરોના વાયરસથી બચાવવા માટે ખડેપગ ડ્યુટી નિભાવી રહ્યા છે, ત્યારે એ લોકોની સેવા માટે જૈન સંઘના લોકો પણ એ લોકોને ચા અને નાસ્તો અને એમની પેટ પૂજા કરાવી છે. તો આપણે જાણીએ કે એ સંઘ કઈ રીતે કાર્યરત કરે છે. સર, આપના સંઘનું નામ? અમે શ્રી હરિયન પાર શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ, સુમૂલ ડેરી રોડ. એટલે અમારા વિસ્તારમાં નજીક સ્ટેશન પડે છે. કાલે અમે જે રીતે જોયું કે યાત્રિકો આટલા બધા અહીંયા યાત્રિકો સ્ટેશનની બહાર હતા, એમને પૂછ્યું કે સવારથી કશું જ ખાધું પીધું નથી. અમે તાત્કાલિક ધોરણે ખીચડી બનાવી અને અમે ત્રણ સ્ટેજમાં ખીચડી બનાવી. ત્રણ સ્ટેજમાં અમારી ખીચડી ઓછી પડી એટલા બધા સાંજે 5 વાગ્યાથી શરૂ કીધી. અમે રાતના 12 વાગ્યા સુધી અમે બધાને ખીચડી ખવડાવી. આમાં સમજણ લોકો પોલીસ વર્ગ, યાત્રિક વર્ગ અને ઘણા બધા જે લોકો ભિક્ષુક લોકો એ અમારો લાભ લીધો. અમને બહુ લાગે. આજે પણ અમે છે ને ઘરે ઘરે થેપલા બનાવ્યા. અમારી સોસાયટીમાં જેટલા પણ રહેવાસી છે બધાને કીધું તમારે ઘરે 15-20 થેપલા બનાવજો. એટલે સોસાયટીમાં કમસેકમ 500 ઘર છે, એટલા બધા અમારે થેપલા આવ્યા છે. હવે અમે આ વિસ્તારના બધા એ થેપલા વિતરણ કરવા માગીએ છીએ. અને હજી પણ અહીંયા પોલીસવાલાને બધું અમે પૂછ્યું કે જે પણ જોડાતો અમને કહેજો. અમે નજીક વિસ્તારમાં છીએ અહીંયા હરિયન પાર્ક જનસંઘમાં, એટલે કોઈ પણ અમે પૂર્તિ કરી નથી. આપ શું અપીલ કરવા માંગો છો સુરતની જનતાને? ખાસ કરીને સુરતની જનતાને એટલી જ અપીલ કરવા માંગીશ કે જે કોરોના આપણી સામે એક પડકારરૂપ થયો છે, તો આપણે એને એવી ફાઇટ આપીએ કે વહેલામાં વહેલી તકે કોરોના આખા હિન્દુસ્તાનમાંથી નેસ્તાનાબૂદ થઈ જાય. અને આપ સૌ ખૂબ જ સાથ સહકાર ગઈકાલે આપ્યો, એવી જ રીતે જે રીતે પ્રશાસન આપણને આગળ સૂચના આપે એ પ્રમાણે આપણે એમને મદદરૂપ થઈએ. આવી જ રીતે તમે લોકો ઘરે આવો અને સુરતની જનતાને કોરોના વાયરસથી બચાવો. અને હું તમને બતાવવા જઈ રહ્યો છું પ્રશાસન કઈ રીતે તૈયારી કરી રહી છે. એ લોકોએ કઈ રીતે દવાઓનો છંટકાવ, આપ જોઈ શકો છો કે સુરત રેલવે સ્ટેશન પર દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો છે અને સુરત રેલવે સ્ટેશનને તમામ રીતે લોકડાઉન કરી દેવાનું કે કોઈ પણ યાત્રી કે કોઈ પણ નાનો કર્મચારી પણ કામ વગર સુરત રેલવે સ્ટેશનની અંદર જશે નહીં. અને સુરત રેલવે સ્ટેશનની બધી જ બાજુ પોલીસને તૈનાત કરી દેવામાં આવી છે અને સુરત રેલવે સ્ટેશન પર તમામ દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જ્યારે એક બાજુ સેવાભાવી સંસ્થાઓ પણ સતત પોલીસ કર્મીઓની મદદે છે, ત્યારે એ લોકો કન્ટિન્યુ નાસ્તો ખીચડી અને એ લોકોની ડ્યુટી નિભાવવામાં મદદરૂપ થઈ રહી છે. ગુજરાતમાં જ્યારે એક પછી એક કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકારે ગુજરાતના ઘણા રાજ્યોને લોકડાઉન કર્યા છે, ત્યારે સુરતની ટેક્સટાઇલ માર્કેટો બંધ છે, પણ લોકો બેંક ખુલ્લી હોવાથી બેંકનું કામ પતાવવા માટે ઘરની બહાર નીકળી રહ્યા છે. અત્યારે હાલ આપણે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ઊભા છીએ. કામ જોઈએ છે.
छब्बीस हजार से ज्यादा केसेस और पिछले तीन चार हफ्तों में ये आंकड़ा देखने को मिला है और रोज हजारों की संख्या में यहां पर न्यू केसेस सामने आ रहे हैं। हम शुरुआत में जब यहां पर केसेस मिले थे तो हम सोच रहे थे कि अरे अमेरिका में थोड़ा ना कुछ होगा, लेकिन अब जो यहां पर हालात बन रहे हैं वो सच में डराने वाले हैं। हालांकि जिस स्टेट में हम रहते हैं केंटकी में, वहां पर करीब 90 केसेस मिले हैं, लेकिन शुरुआत में जब यहां पर केसेस मिले थे उसी समय से यहां पर जो लोग हैं उन्होंने अपने आप को आइसोलेट करना शुरू कर दिया था और इमरजेंसी की कंडीशन में ही लोग बाहर निकल रहे हैं। आप देखिए जहां पर हम रहते हैं प्लेनव्यू सोसाइटी, यहां पर संडे का वक्त है और लोग ज्यादातर अपने घरों में ही हैं, इमरजेंसी कंडीशन में ही कोई बाहर निकल रहा है, तो ऐसे हालात यहां पर बने हुए हैं। लेकिन जो चीज यहां पर जो सबसे ज्यादा डरा रही है वो ये है कि अमेरिका आप देखिए सुपर पावर है, मेडिकली इतना ज्यादा एडवांस कंट्री है, पॉपुलेशन के मायने में यहां पर कम पॉपुलेशन है इंडिया के कंपैरिजन। अब यहां पर जो हालात हैं वो डरा रहे हैं और एक तरह से तीन हफ्ते में
जो अमेरिकी सरकार है पूरी कोशिश कर रही है निपटने की, लेकिन एक तरीके से सारी कोशिशें ये नाकाम हो रही हैं क्योंकि बड़ी संख्या में रोज केसेस सामने आ रहे हैं। भगवान ना करे अगर इस तरह के हालात हिंदुस्तान में बनते हैं तो कैसे निपटा जाएगा, क्योंकि जिस तरह से मेरी बात हो रही है अपने रिलेटिव से, फ्रेंड से, मैं सोशल मीडिया पे देख रही हूं, अभी भी लोग वहां पर इस जो आपदा है कह सकते हैं इसे बहुत लाइटली ले रहे हैं। कल ही मैं फेसबुक पे देख रही थी कि किसी ने अपनी बर्थडे पार्टी की फोटो लगाई थी, गेट टुगेदर्स की फोटो लगा रहे हैं, किसी ने लिखा था कोरोना वायरस ब्रेक हॉलीडे, इस तरह की फोटोज वहां पर लगाई जा रही हैं। तो यानी कि अभी भी बहुत लोग लाइटली ले रहे हैं। वहां पर गौमूत्र पार्टी ऑर्गेनाइज हो रही है, वहां पर कह रहे हैं कि अल्लाह के भरोसे है, हमें तो अल्लाह बचा लेगा। प्रोटेस्ट अभी भी चल रहे हैं, नमाजें अभी भी चल रही हैं, वहां पर यज्ञ हो रहे हैं कोरोना से निपटने के लिए। तो आप, मुझे लगता है कि वहां पर लोग गंभीरता को बिल्कुल नहीं समझ रहे हैं कि कितनी बड़ी मुसीबत उनके सर पे खड़ी है। एक तरीके से वार वाली जो सिचुएशन होती है, आप बिल्कुल युद्ध के मुहाने पे खड़े हुए हैं, क्योंकि आप समझ लीजिए कि अमेरिका जैसा देश 3 हफ्तों में पूरी तरीके से धड़ाम है। यहां पर आप न्यूयॉर्क के हालात देख लीजिए, न्यूयॉर्क जो स्टेट है 2 करोड़ के करीब आबादी है वहां पर, और 12,500 से ज्यादा केसेस, और रोज वहां पर बड़ी संख्या में वहां पर केसेस मिल रहे हैं। पूरी कोशिश यहां पर अमेरिकी सरकार लगा रही है, लेकिन हालात वही जो इटली और चाइना में थे वैसे ही यहां पर देखने को मिल रहे हैं। तो आप प्लीज गंभीरता को समझिए कि कितनी बड़ी यहां पर मुसीबत में आप फंसे हुए हैं। और इंडिया जैसी कंट्री जहां पर आप देखिए, गांव देहातों में शायद लोगों को अभी भी पता नहीं होगा, जो छोटे कस्बे हैं वहां पर अगर ये महामारी फैलती है तो कितनी बुरे हालात हो जाएंगे। आप हमेशा बात जो इंडिया में हमेशा टसल चलती रहती है 2 समुदाय के बीच के, नहीं हमारा देश है, नहीं हमारे पूर्वज हैं, हम कागज में दिखाएंगे हमारा देश भी है। तो आपको अभी मौका मिला ये दिखाने का कि कितने आप राष्ट्रभक्त हैं, आप अपने देश को बचा सकते हैं। प्लीज प्लीज जो हालात यहां पर बने हैं, बड़ी जो कंट्रीज हैं, चाइना आप देख लीजिए, इटली देख लीजिए, यूएसए आप देख लीजिए, हालात समझिए। आपको मौका मिला है, प्लीज आपको बस करना है कि आप घरों में रहिए ताकि आप इस बीमारी से बच सकें। और जो चेन एक फैली है इन्फेक्शन की, जो 1 से 2, 2 से 4 लगातार बन रही है, उस चेन को आपको ब्रेक करना है। आप गंभीरता को समझिए। कोरोना नो कहर समग्र विश्व में फैलाई रह्यो छे, त्यारे भारत में 144 नी कलम लागू पाडवामां आवी रही छे। गुजरात सहित भारत ना मोटा भागना शहरों ने लॉकडाउन कर्या छे, जेनी असर सूरत में पण वर्ताई छे। सूरत में रेलवे परिवहन नी सेवाओ बंद करी देवामां आवी छे, जेने लईने घणा मुसाफरो अटवाया हता अने टिकिट रिटर्न नी मांग करी हती। कोरोना वायरसे પોતાનો પગ પેસારો કર્યો છે, જ્યારે સુરત શહેરને એક બાજુ લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે બીજી બાજુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સારા દ્વારા 50% જેટલા શિક્ષકોને રોટેશનમાં હાજર રાખી સ્કૂલનું કામ કરાવવામાં આવી રહ્યું છે। તેની પાછળનું કારણ હસમુખભાઈ પટેલ, જે સુરત નગર પ્રાથમિક શાળાના ચેરમેન છે, જેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ। Thank you.
આખું નામ આપનો પરિચય અને જે નગરપાલિકા શિક્ષણ સમિતિ એમણે કોરોના વાયરસમાં કઈ રીતનું આખું આયોજન કર્યું છે, વિદ્યાર્થીઓને તો રજા આપી દીધી પણ સ્ટાફ અને કાર્યકર સ્ટાફને શું કહેવાય? હું હસમુખ પટેલ, ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત મહાનગરપાલિકા. અમારી રાજ્ય સરકારની સૂચના મુજબ દરેક વિદ્યાર્થીઓને તો અમે રજા આપી દીધી છે અને સાથે સાથે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની સૂચના અનુસાર પહેલાં શિક્ષકો હાજર રહેતા હતા અને ગઈકાલે જે પરિપત્ર આવ્યો છે એના આધારે 50% રોટેશનલની વ્યવસ્થાથી શિક્ષકોએ શાળામાં હાજર રહેવાનું છે. જ્યાં શાળાના શિક્ષકો શાળામાં 50% રોટેશનલથી હાજર રહે છે, અન્ય જે ક્લેરિકલ સ્ટાફ છે એ ક્લેરિકલ સ્ટાફને પણ આપણે જેની કામની જરૂરિયાત હોય, જે કામની પૂર્તતા કરવાની છે એમને હાજર રાખી અને અન્યને વધુમાં વધુ લોકો કચેરીમાં ને એમાં ભેગા ના થાય અને સાવચેતીના પગલાં લે એ માટેની વ્યવસ્થા કરી છે. દરેક શાળાઓમાં આપણે સેનિટાઈઝર અને માસ્કની વ્યવસ્થા એવી રીતે શિક્ષકોને સૂચના આપી છે કે કોઈપણ સાથે ભેગા બેસવું નહીં અને સાથે જ સ્ટાફે પણ ત્યાં ભેગા નહીં બેસીને પોતપોતાના રૂમમાં જે પ્રમાણેની વ્યવસ્થાઓ એ પ્રમાણે કરવી, જે કેન્દ્ર સરકારશ્રીની અને રાજ્ય સરકારશ્રીની જે ગાઈડલાઇન છે એ પ્રમાણે જ કોરોનામાંનો જે મહામારી અત્યારે ચાલી રહી છે જેનો સામનો આખો દેશ કરી રહ્યો છે અને જેમાં એકમાત્ર કાળજી જેનો સૌથી મોટો ઉકેલ છે, તો સૌએ એ કાળજી લઈ અને એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સૂચના મુજબ રહી અને આ કોરોના વાયરસની સામે સૌએ લડવાનું છે અને સાથે સાથે આ તમામ કામગીરીઓને આપણે સુરક્ષિત રહીને પૂરી કરીએ એ રીતનું જ આયોજન ગોઠવવામાં આવેલ છે. કોરોનાની મહામારીને લઈને કર્ફ્યુની સ્થિતિ લાદવામાં આવી રહી છે અને કોરોનાના કહેરને લઈ માસ્ક સેનેટાઈઝરનું વિતરણ પણ વધ્યું છે અને મેડિકલ સ્ટોર પર દવાઓ તેમજ અન્ય મેડિકલ ચીજ વસ્તુઓ માટે ધસારો જોવા મળ્યો હતો. સુરતના બમરોલી ગામમાં સ્વયંભૂ લોકો જાગૃત થયા છે. તેઓએ ગામના જ લોકોને ગામની બહાર જવા તેમજ બહારના લોકોને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ગામની બહાર જતા તમામ રસ્તાઓ ગામના જ લોકોએ બંધ કરી દીધા છે અને લોકોને ઘરની અંદર રહેવા અપીલ કરી છે.
કોરોના વાયરસને લઈને સુરતને લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ સોમવારે સુરતના કેટલાક વિસ્તારમાં લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે પડાપડી કરી રહ્યા હતા. આ બધા વચ્ચે સુરતનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો સુરતના બમરોલી ગામનો છે કે જ્યાં ગામના લોકો સ્વયંભૂ જાગૃત થયા છે. ગામના યુવાનો આજે એકઠા થયા હતા અને ગામની અંદર આવતા તેમજ બહાર જતા તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતા. આ સાથે જ આ ગામના તમામ ગામવાસીઓ ઘરની અંદર જ રહેવા સૂચના આપી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ગામવાસીઓના આ નિર્ણય સરાહનીય છે. એક તરફ તંત્ર લોકોને અપીલ કરી રહી છે કે લોકો ઘરમાં જ રહે જેથી કોરોના જેવી બીમારીનો ભોગ ન બને ત્યારે લોકોમાં ધીરે ધીરે જાગૃતતા આવી રહી છે. સાથે જ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે લોકો પોતાના ઘરમાં જ રહે અને કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળે. સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. સુરતીઓની નફટાઈ સામે આજે પોલીસને હાથ જોડવાનો વખત આવી રહ્યો છે. પોલીસના જવાનો પોતાના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી લોકોના સ્વાસ્થ્યની પરવાહ કરી રહ્યા છે. છતાં સુરતની જનતાએ એક દિવસ કર્ફ્યુને સારો પ્રતિસાદ આપી બીજા દિવસે પોતાની મનમાની અને નફટાઈ બતાવી હતી. દર્શક મિત્રો, આ છે સરદાર બ્રિજનો ના દ્રશ્યો. સુરતની જનતા કેટલી હદે સમજવાલ નથી તે આપ જોઈ રહ્યા છો. નોર્મલ રૂટીનનો જે ટ્રાફિક હોય તેવો જ ટ્રાફિક અહીં દેખાઈ રહ્યો છે. પોલીસ તંત્ર સજ્જડ છે પણ એ લોકોને પણ આ લોકોએ ઘાંટતા નથી. ઇમરજન્સી સેવાઓ માટે જે જવાનું હોય તે ભલે જાય, પણ એના સિવાય લોકો જબરદસ્તી ફરવા નીકળી રહ્યા છે એવું લાગી રહ્યું છે. કોવિડનો જે મહામારી ફેલાઈ છે એની સમજ હજુ લોકો સુધી આવી નથી એવું લાગી રહ્યું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અહીં ઊભા છે, તેમ છતાં લોકો બિલકુલ સમજવાલ નથી. સુરતના મકાઈપુલ બ્રિજ પાસે કેવા દ્રશ્યો સર્જાયા હતા અને ત્યાંની જનતાએ એવો પ્રતિસાદ આપ્યો હતો તેના ઉપર કરીએ એક નજર. દર્શક મિત્ર, આ જે દ્રશ્યો હવે જોવાના છો તમે તે સ્વામી વિવેકાનંદ બ્રિજનો છે અને ત્યાં પણ બીજા બ્રિજની જેમ જ ભીડ ઉમટી છે. લોકો નોર્મલ રૂટીન પ્રમાણે બહાર આવી રહ્યા છે ફરવા માટે કે પોતાના અગત્યના કામ માટે. જે નોર્મલ રૂટીનનો જે ટ્રાફિક હોય છે એવો જ ટ્રાફિક આજે આ બ્રિજ પર પણ દેખાય છે. એ સમજાતું નથી કે લોકો હજુ પણ કેમ સિરિયસ નથી બહેના.
આટલી મહામારી જ્યારે ફેલાય છે અને આટલો ચેપી રોગ છે, તેમ છતાં સુરતી લાલાઓ થોડું સમજીને ઘરે રહે અને લોકડાઉનનું પાલન કરે તે ઘણું અગત્યનું છે પોતાના માટે અને સમાજ માટે. જનતા કર્ફ્યુનો દિવસ પૂર્ણ થયા બાદ સુરતીઓ બીજા દિવસે ફરી રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. જાણે જનતા કર્ફ્યુના દિવસે જ કોરોનાનો નાશ થઈ ગયો હોય તેમ રસ્તા ઉપર ફરી સુરતીઓએ વાહનો પર સવાર થઈ નીકળી પડ્યા હતા. અડાજણના કેબલ સ્ટે બ્રિજ નજીક પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ વાહન ચાલકો પોલીસને સહજ સહકાર ન આપી માથાકૂટ કરી રહ્યા છે અને કોરોનાને આવકાર કરી રહ્યા છે. દર્શક મિત્રો, આ આજે લોકડાઉનનો ઓફિશિયલી જે છે તે બીજો દિવસ છે. તો આપણે આ દ્રશ્યો જોઈ રહ્યા છીએ. આપણે અહીં ઊભા છે કેબલ સ્ટે બ્રિજની પાસે, એટલે એના નાકા ઉપર, અડાજણ સાઈડના નાકા ઉપર, સ્ટાર બજારની સાઈડ ઉપર. આટલી બધી આ મહામારી ફેલાઈ હોવા છતાં લોકોને હજુ સૂઝબૂઝ પડતી નથી. બધા જ નોર્મલ રૂટિનમાં બધા જ નીકળ્યા છે અને બધા જ, ખબર નહીં કોઈ એવા પણ હશે કે જે અગત્યના કામે નીકળ્યા છે, પણ મોટાભાગના એવા લોકો છે કે જે કદાચ બહાર ફરવા માટે નીકળ્યા એવું લાગી રહ્યું છે. અને પોલીસ તંત્ર અને પોલીસ પ્રશાસન જે સજ્જડ છે તેઓ પણ બહુ જ તકલીફ અનુભવે છે. આ બધાને રોકવા માટે કોઈ સમજવા તૈયાર નથી. લોકોએ સમજવું જોઈએ કે આ જે મહામારી ફેલાઈ રહી છે અને આ એટલો ચેપી રોગ છે તે વિશે લોકો સમજે છે, પણ તે છતાં એની અવગણના કરીને બહાર નીકળે છે. તો મારી એક વિનંતી સુરતની જનતાને કે મહેરબાની કરીને ઘરેથી બહાર નહીં નીકળો અને પોતાના ઘરમાં રહો. બહાર નીકળવાથી આ રોગ ફેલાશે અને તમે જો કેરિયર હો તો તમે આ રોગને બીજાને પણ, કોરોના વાયરસ ફેલાવી શકો છો. તો મહેરબાની કરીને ઘરે રહો અને બહુ જ જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવા નમ્ર વિનંતી છે. કોરોનાને નાથવા જિલ્લા તંત્ર અને પોલીસ પ્રશાસન સદંતર સક્રિય છે, પરંતુ લોકો માનવા તૈયાર નથી અને મનમરજીથી અવરજવર કરી રહ્યા છે, જેના દ્રશ્ય ડભોલી બ્રિજ નજીક જોવા મળ્યા હતા. Thank you.
ઇતિહાસમાં સ્થાન ધરાવનાર સુરતના ચોક બજાર વિસ્તારમાં પોલીસ લોકોને બેરિકેડ મૂકી અટકાવી રહી છે અને જેમ બને તેમ કામ વગર ઘરની બહાર ન નીકળી ઘરમાં રહેવાની તાકીદ કરી હતી. દર્શક મિત્રો, આ આપણે રાંદેર બ્રિજના કિનારે એટલે ચોકની બાજુથી આપને આ દ્રશ્યો દેખાવી રહ્યા છે. સુરતની જનતા હજુ પણ એ વાત સમજી નથી શકી કે આ મહામારી કેટલી ભયાનક છે અને આગળ જઈને કેવું સ્વરૂપ લેવાનું છે. તેમ છતાં કોઈ પણ કારણો બતાવીને તેઓ પુલ ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યા છે અને કોઈકના કોઈ કારણે તે લોકોએ આ બાજુથી પેલી બાજુ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકો હજુ પણ સમજવા નથી કે જે તકેદારીઓ એમણે રાખવાની છે અને જે ચેપી રોગ છે તે ચેપી રોગ ફેલાઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ આમાંથી કેરિયર હોય તો આ વસ્તુ, આ વાયરસ ફેલાઈ શકે છે. પોલીસની સજ્જડ બંદોબસ્ત છે પણ પોલીસને પણ આ લોકો અલગ અલગ બહાના બતાવીને અહીંથી ઓળંગવાના પ્રયાસો કરી રહ્યા છે. સુરતીઓને અપીલ કરીએ છીએ કે મહેરબાની કરીને આ લોકડાઉનનું પાલન કરો અને ઘરમાં રહો તો વધારે સારું, કારણ કે આ મહામારી જે ત્રીજા સ્ટેજમાં પહોંચશે તો બધાને, સમાજને બધાને બહુ જ તકલીફ પડવાની છે. એટલે તકેદારી રૂપે ઘરમાં રહો તો વધારે સારું. દિવ્યાંગ ન્યૂઝ ચેનલના મોહન નાયર અને કેમેરામેન કમલેશ સોની. સુરત જિલ્લાની કોર્ટ સામે પણ વાહન ચાલકોએ અવરજવરમાંથી પોલીસ સાથે બબાલ કરી હતી. હાલ સુરતમાં ઠેર ઠેર કોરોનાને કારણે શહેરીજનો અને પોલીસ વચ્ચે માથાકૂટ પેદા થઈ છે, પરંતુ સુરતીઓએ પોતે સમજી થોડા દિવસ ઘરમાં જ રહેવું હિતાવહ છે. સુરતમાં દિવસે ને દિવસે પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે, છતાં સુરતવાસીઓ રસ્તા ઉપર ઉતરી આવી કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે. સ્ટેશન રોડથી લઈ
પીપલોદ સુધીના માર્ગો પર મોટી સંખ્યામાં વાહનોની અવરજવર જોવા મળી હતી. સુરત શહેરમાં 4 કોરોના વાયરસના પોઝિટિવ કેસ આવ્યા છે અને વૃદ્ધનું મોત થયું છે. કોરોનાના વધી રહેલા પ્રકોપના કારણે તકેદારીના ભાગરૂપે સુરત શહેરને 25 માર્ચ સુધી બંધ રાખવા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે. આવશ્યક વસ્તુઓ તેમજ સેવાઓમાં આવતી સંસ્થાને ચાલુ રાખવામાં આવી છે. ગત રોજ જનતા કર્ફ્યુને લઈને લોકોએ સવારે 7 થી રાતના 9 વાગ્યા સુધી ઘરમાં રહ્યા હતા, જો કે ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં લોકો બહાર નીકળી પડ્યા હતા. પોલીસ દ્વારા પણ ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી હતી, જો કે આજે સવારે ફરી લોકો બહાર નીકળી પડ્યા હતા. અને લોકો પોલીસને સાથ આપે તેવી અપીલ કરવામાં આવી છે, અને જો લોકો સાથ ન આપશે તો કડક કાર્યવાહી કરવાની ફરજ ઊભી થશે. તમારા
પેદલ જા સકતા પબ્લિકને સમજાવીએ છીએ, પણ અમુક લોકો ખોટી ખોટી રજૂઆતો કરીને અવર જવર કરે છે. બરાબર, એમાં જે મેડિકલ ઇમરજન્સીવાળા જે સાચા છે ને, એમને બી તકલીફ પડે છે. માટે લોકોને અપીલ છે કે ભાઈ સાચું કારણ હોય, ઇમરજન્સી કારણ હોય તો જ નીકળે, એના સિવાય ઘરની બહાર ના નીકળે. બહુ ભયાનક હાડમારી છે, એટલે પોતાનું ધ્યાન રાખે, પોતાના પરિવારને પોતાના ઘરમાં રાખે. અને જનતા તમને જરાક પણ સપોર્ટ જ નથી આપતી. બિલકુલ બિલકુલ બિલકુલ, જે અમુક લોકો છે જે સમજુ એ સમજે છે, બાકી બિલકુલ સપોર્ટ કરતા નથી. તો બધાને અપીલ કરો કે ભાઈ પોલીસને સપોર્ટ કરે, પ્રશાસનને સપોર્ટ કરે. બરાબર, તો આપને શું લાગી રહ્યું છે કે જે રીતે જનતા સપોર્ટ નથી કરતી, એ રીતે પોલીસ પ્રશાસન હવે શું પગલાં લેશે? આપના શું મત છે? પોલીસ તો હવે ધીમે ધીમે પછી કડક કાર્યવાહી તરફ અને ઉપરી અધિકારીની સૂચના મુજબ કામ કરવું જ પડશે, અને લોકો બી સપોર્ટ આપે એવી આશા અમે રાખીએ છીએ. બરાબર, તો જ આ રોગ કાબૂમાં આવી શકશે, અને આપણે જે જાનમાલનું નુકસાન થવાનું છે એ થોડું અટકી જશે. થેન્ક યુ સો મચ સર. સુરતમાં કોરોના વાયરસે પગ પેસારો કર્યો છે, ત્યારે લોકો રસ્તા પર ઉતરી આવી સહભાગી બની રહ્યા નથી. ત્યારે બીજી બાજુ કતારગામ વિસ્તારની જમુના પાર્કના રહીશોએ ઘરે માસ્ક બનાવી તેનું વિતરણ કર્યું હતું. તેવા લોકોના કામને દિવ્યાંગ ન્યૂઝ દ્વારા સલામ છે. તમારું નામ? રેણુકાજી કાદરા. કઈ જગ્યાએ રહો છો અને આજે શું કાર્યક્રમ છે તમારી સોસાયટીમાં? જમના પાર્કમાં રહીએ છીએ. દિવેશભાઈને અમે બધા સાથે મળીને માસ્ક બનાવીએ છીએ. કેટલા માસ્ક બનાવ્યા તમે આજે? કેટલા તમે લોકો બધા થાને અમે 350 જેવા માસ્ક બનાવ્યા છે. અને કેટલા લોકોને માસ્ક વિતરણ કર્યું તમે? અત્યારે બધા સાથે મળીને માસ્ક વિતરણ કરીએ છીએ. કેટલા માસ્ક બનાવ્યા તમે લોકો? બધા થઈને 10-15 હજાર બનાવ્યા, અને 1,00,000 નો ટાર્ગેટ એમનો છે. અમે બધા સાથે મળીને પૂરો કરવો એવો વિચાર છે. બધા શું કહેવા માંગો શહેરની જનતાને તમે કોરોના થી બચવા માટે? આ બધામાં સાથ આપે, અને એક વાત જરૂરી છે કે અત્યારે બધા સાવ ફ્રી બેઠા છે, તો દિનેશભાઈનું એવું કેવું છે કે બધા ફ્રીમાં ના બનાવે તો કાંઈ નહીં, પણ બધાને મજૂરી પણ મળશે. તો એમનો સાથ છે કે અમે તમને મજૂરી પણ આપીશું. તો અત્યારે નવરા બેઠા છે, તો બહેનોને મજૂરી પણ આપે છે, તો એક સૌથી વધારે અત્યારે ઉત્તમ એવો વિચાર કહેવાય. નિશા, ક્યાં રહો છો અને આજે શું કાર્યક્રમ હતો તમારી સોસાયટીમાં? આજે શું કાર્યક્રમ હતો? આજ માસ્ક બનાવવાનો કાર્યક્રમ હતો. કેટલા માસ્ક બનાવવાનો? કેટલા લોકોને માસ્ક વેચ્યા તમે લોકો? 1,00,000 ઉપર બનાવ્યા માસ્ક. અને કેટલા લોકોને વેચ્યા? શાના માટે લોકોને માસ્ક આપવાનો છે? આ માસ્ક બનાવવાનું કારણ શું? કોરોનાથી બચવા માટે. શું કહેવા માંગો તમે લોકોને? તમારે અને શહેરના લોકોને શું કહેવા માંગો છો? કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપના કારણે તકેદારીના ભાગરૂપે સુરત શહેરને 25 માર્ચ સુધી બંધ રાખવા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે. જો કે લોકો સવારથી રસ્તા ઉપર નીકળી પડ્યા છે, જેથી પોલીસ અને પાલિકા કમિશનર શહેરના રાઉન્ડ પર નીકળ્યા છે. કોરોનાના રોગચાળાનો ભય દિવસે દિવસે વધી રહ્યો છે. જનતા કર્ફ્યુમાં ઘરમાં રહેલા લોકો ઉઘડતા અઠવાડિયાની ઘરની બહાર નીકળીને રસ્તા પર આવ્યા હતા. આ દરમિયાન પાલિકા કમિશનર બંછાનિધિ પાની અને પોલીસ કમિશનર બ્રહ્મ ભટ્ટે લોકોને સમજાવવાની કોશિશ કરી હતી. વાયા જંકશનથી લઈને બંને કમિશનર સાથે અલગ અલગ વિસ્તારમાં ફર્યા હતા. બાદમાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે લોકો નહીં સમજે તો લોકો ડાઉનમાં ભંગ કરવા સામે કાયદાકીય સતત કાર્યવાહી કરવામાં આવશે. કોરોના વાયરસની સ્થિતિના પગલે લોકડાઉનની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પાલિકા અને પાલિકા કમિશનર જુદા જુદા વિસ્તારમાં સ્થળ વિઝિટ કરી રહ્યા છે. રાંદેર પાલનપુર એરિયા બાદ અઠવાગેટ ઝોન વાય જંકશન મુલાકાત લીધી હતી. બાદમાં વરાછા કતારગામ વિસ્તારમાં જાત નિરીક્ષણ કર્યું હતું.
સુરતમાં લોકડાઉનનો ભંગ કરનારાઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે તથા વાહનો પણ ડિટેન કરાશે. સાથે સાથે સમજાવટ બાદ પણ જો નહીં માને તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. લોકડાઉનને પગલે સુરતને સુરત પોલીસ કમિશનરની અપીલ છે, લોકો પોતાના ઘરમાં જ રહે તેવી અપીલ કરવામાં આવી રહી છે. સંપૂર્ણપણે સુરત 95% સુરત બંધ છે અને સંપૂર્ણપણે લોકો ખાલી શાકભાજી, ગ્રોસરી અને એના માટે જે 5% છે એ લોકો કરી રહ્યા છે. પરંતુ એના સિવાય પણ કદાચ 1% એવા લોકો છે જે લોકો કામ વગર જે આંટો મારી રહ્યા છે એના વિરુદ્ધ પોલીસ અને SMC દ્વારા ખૂબ કડક રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારે આખા શહેરમાં લગભગ 885 જેટલા સ્થળો ઉપર ડિસઇન્ફેક્શનનું કામગીરી કરવામાં આવી રહ્યા છે. સોડિયમ હાઇપોક્લોરાઇડ અને બીજા એન્ટીવાયરલ ટ્રીટમેન્ટ કરીને બધા જે ઇન્ફેક્શનના વિસ્તાર હોય, ખાસ કરીને ક્વોરન્ટાઇન વિસ્તાર, હોસ્પિટલ વિસ્તાર અને હોમ ક્વોરન્ટાઇનના વિસ્તાર, એ તમામ વિસ્તારને ડિસઇન્ફેક્ટ કરવામાં આવી રહ્યા છે. હોમ ક્વોરન્ટાઇનમાં જેટલા પણ લોકો છે એ તમામ લોકો બહાર નહીં નીકળે અને અગર નીકળે તો એના વિરુદ્ધ FIR સુધીનું કાર્યવાહી કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 5 FIR થયું છે અને આજના દિવસે પણ કોઈ પણ રીતે એમાં વ્યતિક્રમ જોવામાં મળે તો FIR સુધીનું કાર્યવાહી કરવામાં આવશે. એપિડેમિક ડિઝીઝીસ એક્ટ 1897 હેઠળ અને ઇન્ડિયન પેનલ કોડ IPC હેઠળ પણ ગુના નોંધવામાં આવશે. સાહેબ, હાલમાં Y જંકશન પર હાજર છે, એના માટે સ્પેશિયલ અહીંયા મુલાકાત લેવાનું રીઝન શું છે? પોલીસ કમિશનર શ્રી અને હું પોતે તમામ જગ્યાઓના વિઝિટ કરીએ છીએ. કોઈ પણ જગ્યામાં આ જે COVID-19 છે એમાં લોકો પણ ખૂબ સિરિયસ રહે. કેમેરામેન સાબિર સૈયદ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. સુરતના અઠવાગેટ વિસ્તારના પેટ્રોલ પંપની વાત કરીએ તો જે પેટ્રોલ પંપ કાલે માખી મારતું હતું ત્યાં આજે લોકોનો ધસારો જોવા મળ્યો હતો અને કલમ 144 તેમજ લોકડાઉનની ધજિયા ઉડાવ્યા હતા. સુરતની જનતા કોરોના જેવા ચેપી રોગને ક્યારે ગંભીરતાથી લેશે તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. અત્યારે લોકોમાં અત્યંત ભયનો માહોલ છે, કારણ કે લોકોને એવું છે કે કદાચ પેટ્રોલ ડીઝલનો પુરવઠો પણ બંધ થઈ જશે અને સરકાર કદાચ સ્ટોક મર્યાદિત કરી દે, પણ એવું છે નહીં. કંપની અમને પૂરતો સહકાર આપે છે, સરકારે પણ અમને પૂરતો સહકાર આપે છે અને અમારી પાસે પૂરતો જથ્થો પેટ્રોલ ડીઝલનો ઉપસ્થિત છે. CNG તો ઓનલાઈન છે એટલે કોઈ સવાલ નથી એની અંદર. અને લોકોને એટલા માટે માહોલ આ ભય છે કે ટ્રેન બંધ છે, ST બસો બંધ છે, તો પોતાના પ્રાઇવેટ વ્હીકલની અંદર જઈને પેટ્રોલ ડીઝલ ફુલ કરાવીને ગામડે ચાલ્યા જઈએ, પણ ગામડે જશો તો તમે બચી જવાના છો એવી શક્યતા નથી. કેમ? જો તમે ઘરમાં રહેશો અને તમારા ફેમિલીને સાચવશો અને લોકોને સહકાર આપશો, અમને પણ સહકાર આપશો, તો કદાચ આ જે અત્યારે કોરોના સામે જે લડાઈ છે આપણી એ સંભવિત થઈ શકશે અને આપણે એને માત કરી શકીશું, એવું પોતાનું મારું માનવું છે. શહેરના મકાઈ પુલ નજીક કોરોના વાયરસને લઈ લોકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ત્યારે લોકોએ પોલીસને સાથ સહકાર ન આપી ઘર્ષણ સર્જ્યું હતું. Thank you.
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર આવેલી ગંગા તાપતી ટ્રેનના પેસેન્જરોએ કોરોનાને લઈ પોતાને ભોગવવી પડેલ હાલાકી અંગે વર્ણન કર્યું હતું. राजकुमार जी, अभी आप कौन से स्टेशन पे खड़े हो और कहाँ से हैं? मैं उतना स्टेशन पे खड़ा हूँ और उत्तर प्रदेश सायगंज स्टेशन से मैं आ रहा हूँ. हाँ, रास्ते में कैसा माहौल था? जो शटडाउन का दिया था, जो 24 घंटा के लिए कर्फ्यू का माहौल, और स्टेशन में बहुत सारी प्रॉब्लम हो रही थी, पानी पीने के लिए नहीं मिल रहे थे और मतलब खाना पीने की बहुत दिक्कत हो रही थी. स्टेशन में बहुत सन्नाटा टाइप का था. और कौन सी गाड़ी में आप? गंगा ताप्ती से आया हूँ. और अभी आप कौन से स्टेशन पे खड़े? मैं उतना स्टेशन पे खड़ा हूँ. और यहाँ क्या तकलीफ पड़ रही है अभी फिलहाल? यहाँ पे मुझे अभी ऑटो रिक्शा से मुझे घर जाना है और यहाँ मुझे ऑटो रिक्शा नहीं मिल रही. कितने लोग हैं आपके साथ? पूरा फैमिली है हमारी, मम्मी मतलब है, भाभी, भाई, वाइफ मेरी, सब लोग घर जाना चाहते हैं. कितने टाइम से खड़े हो अभी? आधा घंटा हो गया है. कोई रिक्शा नहीं है, कोई वो नहीं था. फ्रेंड को फोन किया है, वो सब बाइक लेके आ रहे हैं. कोरोना वायरस ना मौत ना मुखमा ना जवा નવસારી સાંસદ સી આર પાટીલે અપીલ કરી છે, તો જોઈએ શું છે અપીલ. નમસ્કાર મિત્રો, આખો દેશ અને દુનિયા કોરોના વાયરસને કારણે હડકંપ મચી ગયો છે અને જે રીતે અન્ય દેશોની અંદર ડેથના આંકડા આવે છે એ રીતે જોતા એક કમકમાટી ઉપજે એ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે. આપણો દેશ આદરણીય પ્રધાનમંત્રી શ્રીને અગમચેતીને કારણે હજુ પણ સેફ રહ્યો છે, પરંતુ હજુ પણ જો આપણે એમની સૂચનાઓનો અમલ નહીં કરીશું તો ભયંકર સ્થિતિમાં આપણે આપણા જ કુટુંબને અને આપણા દેશવાસીઓને મુશ્કેલીમાં મૂકી દઈશું. અને એટલા માટે આપને વિનંતી કરું છું કે જે પોલીસ હમણાં આપણે બહાર નીકળવા માટે ના પાડે છે, સમજાવે છે અને ત્યાર પછી જો બળ વાપરવાની એમને ફરજ પડશે તો ત્યાર પછી કોઈ ભલામણની અપેક્ષા નહીં કરતા, કેમકે આ દેશહિતની વાત છે, દેશના લોકોની વાત છે અને જો એમાં આપણે ચૂક કરીશું તો એના માટે કોઈને માટે સિમ્પથી ન હોઈ શકે, બહુ સ્વાભાવિક વાત છે. તો આ વખતે કોરોના વાયરસ માટે વખતે સિમ્પથી બતાવવા માટે પણ કોઈને જોવા જવાનું, હોસ્પિટલમાં જોવા જવાનું, કોઈને ખબર કાઢવા જવાની કોઈ જરૂર નથી. આપના કુટુંબની સાથે બિલકુલ તમારા ઘરની અંદરના ભાગમાં જ રહો. બહાર બેસીને પાના રમીએ, કેરમ રમીએ, ક્રિકેટ રમીએ આવો પણ કોઈ વિચાર હમણાં મનમાં નહીં લાવતા. આપણા જ ઘરની અંદર આઇસોલેટ થઈને આખા કુટુંબ સાથે રહીને એમને સેફ કરો. આ સમય ખૂબ ચિંતા કરવાવાળો છે અને ખૂબ કાળજી લેવાની જરૂર છે. મને વિશ્વાસ છે કે આપ સૌ દેશહિતમાં આ કામ કરશો, તમારા પોતાના કુટુંબ માટે પણ અત્યંત જરૂરી છે, એની પણ સાવધાની વર્તશો એવી અપેક્ષા. ધન્યવાદ. રાજ્યમાં કોરોના વાયરસના કેસ વધીને 29 થયા છે. ગઈકાલે જનતા કર્ફ્યુ પછી રસ્તા ઉપર લોકોની ભીડ જોવા મળી હતી. 31મી માર્ચ સુધી બધું બંધ રાખવાનો આદેશ હોવા છતાં અનેક જગ્યાએ માર્કેટો ખુલ્લા જોવા મળ્યા હતા, તો ઘણા લોકો માસ્ક પહેર્યા વગર જ બહાર નીકળી પડ્યા હતા. ત્યારે આ સ્થિતિ પર મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નારાજગી વ્યક્ત કરીને પ્રજાને ચેતવણી આપી છે કે ઘરની બહાર ન નીકળો, કોરોના ત્રીજા તબક્કામાં પહોંચી ગયો છે, વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી જશે, જો ઘરની બહાર નીકળ્યા છો તો પછી પસ્તાવવું પડશે. અપીલ કરી છે કે મેડિકલ ઇમરજન્સી જેવી સ્થિતિમાં લોકોએ ઘરમાં રહીને કોરોના સામે લડત આપવી જોઈએ. આજે વધુ 12 કેસ નોંધાણા છે. નિર્ણાયક તબક્કામાં પસાર થઈ રહ્યા છીએ. સોશિયલ ડિસ્ટન્સ, ગેધરિંગ સંપૂર્ણ બંધ થાય આ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી.
જે રીતે ગઈકાલે આખા દેશમાં જનતા કર્ફ્યુ, લોકો પોતાના ઘરમાં રહ્યા એક દિવસ પૂરતા, ગુજરાતમાં 4 મહાનગરો, 5મું ગાંધીનગર અને 6ઠું કચ્છ કે જ્યાંથી પોઝિટિવ કેસ આવ્યા છે એને આપણે લોકડાઉન કર્યા છે. આજે મેં ગુજરાતની ચેમ્બર ઓફ કોમર્સ સાથે મેં વિડીયો કોન્ફરન્સ કરી, 2 વિનંતી કરી છે. એક તો એસેન્શિયલ કોમોડિટીની ચિંતા કરે, એટલે કે દૂધ, શાકભાજી, અનાજ, કરિયાણું, ફાર્મસિસ્ટ એટલે કે મેડિકલ સ્ટોર્સ, લેબોરેટરી, ફાઇનાન્શિયલ સર્વિસીસ, બેન્કિંગ, આ બધુંને આપણે છૂટ આપીએ છીએ, પણ એ સિવાયનું તમામ બધી વસ્તુ એ બંધ રહે. ચેમ્બરે મહાજન છે, મહાજને હંમેશા તંત્ર સાથે સહકાર આપ્યો છે ને આપતા આવ્યા છે ને આપી રહ્યા છે. ત્યારે મને આનંદ એ વાતનો પણ છે કે બધા ચેમ્બર ઓફ કોમર્સે એક અવાજે કીધું છે કે સાહેબ આ 3 દિવસની બદલે 31 માર્ચ સુધી લંબાવી આપો. જામનગર, ભાવનગરના ચેમ્બરે એમ પણ કીધું છે સાહેબ ભલે અમારે ત્યાં કેસ નથી બન્યો પણ અમારે ત્યાં પણ તમે લોકડાઉન કરી આપો. આ અંગે સરકારની કોર કમિટીમાં અમે લોકો વિચાર કરીશું. પરંતુ ચેમ્બર ઓફ કોમર્સના મિત્રો સાથે વિડીયો કોન્ફરન્સમાં બધા એસોસિએશનના લોકોએ પૂરતો સાથ અને સહકાર, નોટિફિકેશનોનો સ્ટ્રિક્ટ અમલ એની ખાતરી આપી છે અને એક અવાજે સૌ સાથે મળીને કોરોનાથી ડરવાનું નથી, કોરોનાથી સામે એક થઈને લડવાનું છે, આ ભાવ આમાંથી પ્રસ્થાપિત થયો છે. વેપાર વાણિજ્યના અલગ અલગ પ્રશ્નોની પણ વાત થઈ છે. સરકાર બધાને સાથે રાખી અને આવનારા દિવસોમાં આગળ વધશે.